રાજ્યમાં એક તરફ પેટા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ સાથે પક્ષ વિપક્ષ વચ્ચે મહાસંગ્રામ જામ્યો છે, ત્યારે મોરબીમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતી હતી. તેઓએ કહ્યું હતું કે સૌરભ પટેલ સિરામિક ઉદ્યોગ જોખમમાં હતો ત્યારે ક્યારેય મોરબી નથી ગયા અને તોડજોડની રાજધાનીથી મોરબી ગયા છે. કોંગ્રેસમાં જ્યારે જે હોય ત્યારે તે ભ્રષ્ટાચારી લાગે અને કમલમમાં જાય તો તે પવિત્ર થઈ જાય. ભાજપની રીતિ અને નીતિ બંને અલગ છે. મોટા ઉદ્યોગોને અબજો રૂપિયાની રાહત, જ્યારે નાના ઉદ્યોગોને અન્યાય કરાઈ રહ્યો છે. ચાઇનાની સિરામિક મોટા પાયે ભારતમાં ઠલવાય અને મૂળ ગુજરાતના ઉદ્યોગોને નુકસાન થાય, એ છે ભાજપનો રાષ્ટ્રવાદ. આજે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં 7 વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રજૂ કરી છે. પેટા ચૂંટણીનો બોજ ગુજરાતની જનતા ઉપર, સરકારની તિજોરી ઉપર, કોરોના જેવી મહામારીના સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ વહીવટના કારણે તોડજોડની રાજનીતિ અને સત્તા હડપવાની ભારતીય જનતા પાર્ટીની જે લોલુપતા છે તેના પાપે ગુજરાતમાં આજે 8 પેટા ચૂંટણીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યના મંત્રીશ્રી મોરબી ખાતે જે રીતનું નિવેદન કરે, સત્તા માટે લાલસામાં કઈ પ્રકારની, જ્યારે એક બાજુ ગુજરાતમાં ગુજરાતની ઓળખસમા સિરેમિક ઉદ્યોગ સૌથી વધુ તકલીફમાં સામનો કરતો હતો, ત્યારે મંત્રીશ્રીને કોઈ દિવસ મોરબીની મુલાકાત લેવાનું થયું નહીં. પણ આજે એમને કોંગ્રેસમાંથી તરજોડ કરવા માટે, કોંગ્રેસમાંથી આયાતી પક્ષ પલટું અને પ્રજા સાથે જેમને વિશ્વાસઘાત કર્યો તેવા વ્યક્તિના ફોર્મ ભરાવવા માટે મંત્રીશ્રી જે વાતો કરે, મને એમ લાગે છે કે આનાથી મોટી ભારતીય જનતા પાર્ટીની જે સત્તા લોલુપતા છે તે આજે મોરબીની જનતા અને આપના સૌના માધ્યમથી ગુજરાતની જનતાએ જોયું. સિરેમિક ઉદ્યોગના ગુજરાત સમગ્ર દેશમાં અને વિશ્વકક્ષાએ પણ મોરબી થાન એ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું નહીં પણ સમગ્ર દેશ માટે ઉત્તમ કક્ષાનો સિરેમિક ઉદ્યોગ તરીકે જેમને નામના મેળવ્યું છે, તે સિરેમિક ઉદ્યોગને અવદશા માટે કોઈ જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર છે. ચાઇનાની સામેની સતત ડમ્પિંગ થાય, ચાઇનાની ટાઇલ્સ અને સિરેમિકના બધા વસ્તુ આવે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઉદ્યોગોના ભોગે આ સિરેમિક ઉદ્યોગની કમર તોડી નાખે તે રીતે કામ કરી, મોરબી અને થાનના ઉદ્યોગોને સૌથી વધુ તકલીફ પડી, વારંવાર ગેસની અંદર ભાવ વધારો ઝીકવામાં આવે, આડેધડ તેની ઉપર ટેક્સ ઝીકવામાં આવે, જીએસટીની અંદર પણ ઊંચા વેરામાં નાખવામાં આવ્યું, પેલા વેટના નામે આડેધડ લૂંટ કરી અને હવે જીએસટીના નામે ગુજરાતના ઓળખસમા ઉદ્યોગોની કમર તોડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર કરી રહી છે. કે તેમને વર્ષ બે વર્ષ પહેલા કોભાંડી લાગે જેની ઉપર એન્ટી કરપ્શન બ્યુરો કેસ કરે, એને કમળનો ખેસ પહેરાવે એટલે એકદમ કમલમમાં શુદ્ધ થઈ જાય. ગાય ગંગાના નામે રાજનીતિ કરનારી ભારતીય જનતા પાર્ટી માટે આજે કિશોર ચીખલિયા, તેમને એક નંબરનો પવિત્ર દેખાણો જેની ઉપર એન્ટી કરપ્શન બ્યુરોએ 2019માં કેસ નોંધ્યો હતો 3 લાખ રૂપિયાની લાંચનો. આ એ ભારતીય જનતા પાર્ટીના કારનામા છે કે જેમને સિંચાઈ કૌભાંડમાં પરસોત્તમ સાબરિયા ઉપર પણ કેસ કર્યો હતો પણ કમલમનો કમળનો ખેસ પહેર્યો એટલે શુદ્ધ થઈ ગયા.